બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 4 ના પર્યાવરણમાં પાઠ 7 સ્વામા જોવાનો છે। રિયાની ટ્રેન મોડી પડી, આ પાઠ આપણે આગળના વિડિયોમાં સમજી ગયા હતા કે રિયાની ટ્રેન વડોદરામાં આવે છે અને ત્યાં 2 કલાક ઊભી રહે છે, એટલે કે રિયાની ટ્રેન 2 કલાક મોડી પડે છે। તો હવે આજે આપણે આ પાઠના પ્રશ્ન સ્વામા જોવાના છે। તેમાં પ્રશ્ન પહેલો, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખો। તો તમારે અત્યારે વિડીયોમાં સાથે જ રાખવાની, તેમાં પેજ નંબર 40 ખોલો। પેજ નંબર 40 ઉપર પાઠ 7 આપેલો છે, તેમાં પ્રશ્ન પહેલો આપણે વિકલ્પ જોઈએ। તેમાં પહેલો વિકલ્પ છે, સવારે 5 વાગ્યે ટ્રેન ક્યાં જંકશન પર ઊભી રહી। સવારે 5 વાગ્યે ટ્રેન ક્યાં જંકશન ઉપર ઊભી રહી? એ અમદાવાદ, બી નડિયાદ, સી વડોદરા અને ડી સુરત। તેમાં શું આવશે? સી વડોદરા। સવારના 5 વાગ્યા હતા અને ટ્રેન વડોદરા આવીને ઊભી રહી। બીજું, અચાનક ટ્રેનનો અવાજ સાથી બદલાઈ ગયો, એ ઊભી રહેવાને લીધે, પુલ ઉપર આવવાને લીધે, બાજુમાંથી ટ્રેન પસાર થવાને લીધે, કે આપેલ તમામ? તો બીજામાં આવશે, બી પુલ ઉપર ચાલતી હતી એટલે ટ્રેનનો અવાજ બદલી ગયો। ત્રીજું, ટ્રેન કઈ નદી પરથી પસાર થઈ રહી હતી? એ સાબરમતી, બી નર્મદા, સી તાપી અને ડી મહી। ટ્રેન કઈ નદી ઉપરથી પસાર થઈ રહી હતી? તેમાં આવશે, બી નર્મદા નદીનો પુલ છે, ટ્રેન પસાર કરી રહી હતી। ચોથું, સુરત કઈ નદીના કિનારે આવેલું છે? એ તાપી, બી મહી, સી વાત્રક કે ડી સેઢી। તો એમાં આવશે, એ તાપી। સુરત તાપી નદીના કિનારે આવેલું છે। પાંચમું, ટ્રેન પહેલાં ખાલી જગ્યા સમયે વાપી પહોંચવાની હતી, ટ્રેન સૌથી પહેલાં ક્યાં સમયે વાપી પહોંચવાની હતી? 8:25, પરંતુ ટ્રેન મોડી પડી કેટલી કલાક? તો કે 2 કલાક મોડી પડી, એટલે ટ્રેન ક્યાં સમયે પહોંચશે? હવે 10:25 વાગ્યે। છઠ્ઠું, અમદાવાદ પછી ગુજરાતનું બીજા ક્રમનું કોઈ મોટું શહેર હોય તો એ ક્યું છે? એ વડોદરા, બી ભરૂચ, સી સુરત અને ડી વલસાડ। તો છઠ્ઠામાં આવશે, સી સુરત। પહેલા નંબરનું ગુજરાતનું મોટું શહેર અમદાવાદ અને બીજું સુરત। સાતમું, સુરત પછી ક્યું શહેર, ક્યું સ્ટેશન આવે છે? સુરત પછી ક્યું સ્ટેશન આવ્યું? નવસારી। અને વાપી પહેલાં ક્યું સ્ટેશન આવ્યું? મુંબઈ, સુરત, ધારાવી કે વલસાડ? વાપી પહેલાં ક્યું સ્ટેશન આવ્યું હતું? વલસાડ। અને વલસાડ પછી શું આવવાનું હતું? તો કે વાપી આવવાનું હતું। તો પહેલાં વડોદરા, પછી સુરત આવે છે, સુરત પછી નવસારી આવે, નવસારી પછી વલસાડ આવે અને વલસાડ પછી વાપી। નવમું, મારવાડી બોલી ક્યાં રાજ્યમાં સૌથી વધારે બોલાય? મારવાડી ભાષા ક્યાં રાજ્યના લોકો સૌથી વધારે બોલે? રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર કે મણિપુર? તો નવમાંમાં શું આવશે? રાજસ્થાન। મારવાડી બોલી રાજસ્થાનમાં સૌથી વધારે બોલાય, તો નવમાંમાં આવશે, એ રાજસ્થાન। હવે પ્રશ્ન બીજો છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની। પહેલું, વડોદરાથી રિયાની ટ્રેન સવારે ખાલી જગ્યા વાગે ઉપડી, તેમાં આવશે 7। 5 વાગે આવી હતી અને પછી 2 કલાક મોડી પડી, એટલે કે 7 વાગે વડોદરાથી ટ્રેન ઉપડે છે। બીજું, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તેમાં આવશે નર્મદા। એ આપણે પાઠમાં જોયું હતું ને, નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે અને ભારતની પૂછે, તેમાં આવશે ગંગા। ભારતની સૌથી મોટી નદી તમને પૂછે તો એમાં આવશે ગંગા। ત્રીજું, નર્મદા નદી પર બનાવેલ નવો પુલ ખાલી જગ્યા છે તો એમાં આવશે કેબલ બ્રિજ। નર્મદા નદી ઉપર બનાવેલો નવો પુલ કયો છે? કેબલ બ્રિજ।
चौथो ट्रेन खाली जगह कलाक मोड़ी पड़ी। ट्रेन खाली जगह कलाक मोड़ी हती। तेमा उसते भी पांचमो ट्रेन खाली जगह वागे वापी पहुंचते। आमा ध्यान राखवानू पहला 8:25 ने पहुंचवानी होती। हवे ट्रेन 2 कलाक मोड़ी એટલે કે 10:25 વાગ્યે વાપી પહોંચશે। છઠ્ઠો સુરતની ખાલી જગ્યા અને ખાલી જગ્યા વખણાય છે। સુરતની ખાલી જગ્યા અને ખાલી જગ્યા મીઠાઈ સૌથી વધારે વખણાય। તેમાં આવશે ધારી અને તુતરફેણી। સુરતની ધારી અને તુતરફેણી વખણાય છે। સાતમું સ્ટેશન પર રિયાને લેવા માટે ખાલી જગ્યા આવ્યા હતા। સ્ટેશન ઉપર રિયાને લેવા માટે ખાલી જગ્યા આવ્યા હતા તેના મામા। સાતમાની ખાલી જગ્યામાં આવશે મામા। હવે પ્રશ્ન ત્રીજો, સાચા અને ખોટાની નિશાની કરવાની। એમાં પહેલું છે રેલવે પ્લેટફોર્મ પર માઇકમાં અપાતી સૂચનાઓ મુસાફરની સુવિધા માટેની હોય છે, તેમાં આવશે સાચું। બીજું, ટ્રેનમાં સવારની રોજિંદી ક્રિયાઓ પૂર્ણ કરવાની સુવિધા હોય, તેમાં આવશે સાચું। આપણે હાથ મોઢું ધોવું હોય કે બ્રશ કરવું હોય તો એના માટે ત્યાં વોશ બેસિન હોય, ટોયલેટ હોય, એની બધી જ વ્યવસ્થા હોય। ત્રીજું, રેલવે સ્ટેશન પર શૌચાલયની સુવિધા હોતી નથી, તેમાં આવશે ખોટું। ચોથું, કોઈ પણ સૂચના અપાયા વગર જ રિયાની ટ્રેન ચાલવા લાગી, તેમાં આવશે ખોટું। ટ્રેન ચાલી હતી એ પહેલાં સૂચના માઇકમાં આપવામાં આવી હતી કે બધી જ ટ્રેનો 2 કલાક મોડી પહોંચશે, તો ચોથામાં આવશે ખોટું। પાંચમું, ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક ઊભા રહેવું એ જોખમી કહેવાય, તેમાં પણ આવશે સાચું। છઠ્ઠું, આપણે બધાએ રેલવે ફાટકના નિયમોને અનુસરવા જોઈએ, તો એમાં આવશે સાચું। આપણે રેલવે ફાટકના, રેલવેના, રેલવે સ્ટેશનના બધા જ નિયમનું આપણે પાલન કરવું જોઈએ। સાતમું, ફાટક બંધ હોય ત્યારે પાટા ઓળંગવા જોઈએ, તો એમાં આવશે ખોટું। ફાટક બંધ હોય તો આપણે થોડીક વાર માટે ઊભું રહેવું જોઈએ। આઠમું, નદીઓના પાણીના સંગ્રહ માટે પુલ બાંધવામાં આવે છે, નદીના પાણીના સંગ્રહ માટે પુલ બંધાય તો ખોટું। નદીની ઉપર પુલ શેના માટે બંધાય, તો વાહનો એક છેડાથી બીજા છેડાએ આવી જઈ શકે એના માટે પુલ બાંધવામાં આવે, તો આઠમામાં પણ આવશે ખોટું। નવમું, બાળકોએ ગાંધીધામમાં ઠંડી હવાનો અનુભવ ન કર્યો હતો, બાળકોએ ગાંધીધામમાં ઠંડી હવાનો અનુભવ ક્યારે કર્યો નહોતો, તેમાં આવશે સાચું। રિયા અને હિમાક્ષેન કહેતા હતા કે આવી ઠંડી હવા, જે નર્મદામાં ઠંડી હવા હતી, એ આવી ઠંડી હવા અમે ક્યારેય ગાંધીધામમાં જોઈ નથી, આવી ઠંડી હવાનો અનુભવ અમે ક્યારેય અમારા ગાંધીધામમાં નથી કર્યો। દસમું, બાળકોએ મુસાફરી લાંબી હોવા છતાં એનો આનંદ માણ્યો, તો બધા બાળકોને એટલે કે રિયાને અને હિમાંશને મુસાફરી કરવાની ખૂબ મજા આવી, મુસાફરી છે ખૂબ લાંબી હતી તો પણ એને ખૂબ મજા આવી, તો નવી નવી વસ્તુઓ જોવાની, નાસ્તો કરવાની, રમતો રમવાની એને ખૂબ મજા આવી, તો 10માં આવશે સાચું। હવે ચોથો પ્રશ્ન, 1-2 વાક્યમાં ઉત્તર, તેના 1-21 પ્રશ્ન છે, તો એ દરેક પ્રશ્નના જવાબ આપણે પાઠમાં જોઈ જ ગયા, તો બધા મુદ્દાની ચર્ચા આપણે પાઠમાં કરી લીધી, તો હવે તમારે એ પ્રશ્ન સમજાવીશ નહીં, તમારે અત્યારે આપણે એ પ્રશ્નની ચર્ચા કરશું નહીં, તો એ બધા જ પ્રશ્ન તમારે ફોટામાંથી જોઈ અને લખવાના રહેશે। તમને અત્યારે વિડીયોની સાથે જે ફોટા મળે એ ફોટોમાંથી તમારે એ બધા પ્રશ્ન લખવાના। હવે પછીનો પ્રશ્ન કયો છે, તો કે 5મો પ્રશ્ન, એમાં પણ 1-17 પ્રશ્ન છે, તો આ 17-17ની પ્રશ્નની ચર્ચા આપણે અત્યારે વિડીયોમાં નહીં કરી, તો એ પ્રશ્ન પણ તમારે
વાંચી લેવાના, કારણ કે એ પ્રશ્ન તો તમારી સ્વામાં ઉતારીને છાપેલા છે, તો આપણે એ પ્રશ્નની ચર્ચા કરવાની નથી. એ પ્રશ્ન તમારે સ્વામાંથી વાંચી લેવાના. બધા જ પ્રશ્ન તમને સમજાઈ જશે, કારણ કે એ બધા પ્રશ્ન પાઠ ઉપરથી છે અને આપણે પાઠ આગળના વિડીયોમાં સમજાયા. તો હવે પછીનો પ્રશ્ન કયો આવશે? પ્રશ્ન છઠ્ઠો, મુદાસર ઉત્તર. તો એ પ્રશ્ન હવે આપણે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આવજો. બાય બાય.